કેમ છો? આપણે ગુજરાતીની અંદર છેલ્લો કયો પાઠ અભ્યાસ કર્યો? હા, એ હતો પૂરકવાચન પાઠ બે, જેનું નામ હતું કાબુલી, જેનો ભાગ એક અને ભાગ બે આપણે કરી ગયા. તમને બધાને સરસ રીતે તે સમજાઈ ગયો હશે એવી મને આશા છે. આજે આપણે ગુજરાતીની અંદર આગળ વધી રહ્યા છીએ, એ છે પૂરકવાચન કાવ્ય ત્રણ, જેનું નામ છે એ છે રૂપાળું મારું ગામડું. આ એક ભાવગીત છે. વિદ્યાર્થી મિત્રો, એના કવિનું નામ છે એ છે જયંતિલાલ માલધારી. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ કાવ્ય છે. કાવ્યની અંદર કવિએ સુંદર રીતે ગામડાનું જે આખું ચિત્ર છે એ આપણી સામે પ્રસ્તુત કરેલું છે. કવિ પોતાના ગામને શું કહે છે? તો કે રંગભર્યું, નાનું અને રૂપાળું એવું કહે છે કે જ્યાં આગળ નદીઓ છે એના પાણી કેવા છે? ધીમા અને મીઠા છે. દરેક ગામમાં દરેક લોકો છે એ કેવા છે? તો કે હંમેશા સુખના પ્રસંગમાં હોય કે દુઃખના પ્રસંગમાં હોય, હંમેશા એકની એકબીજા સાથે કામ કરે છે, એકબીજા સાથે હળીમળીને રહે છે. અહીં જ્યારે ધરતી ખેડે છે ને, ત્યારે પણ સૌ લોકો છે એ સાથે મળી અને ધરતી ખેડે છે. કોઈ પણ માણસ એવું નથી કે જે કામ ધંધા વિનાનું છે એ છે. દરેક ઘરની અંદર જોવા જઈએ ને તો ઘંટીઓ છે એ ગાજતી હોય છે, અને ઘેર ઘેરથી સાળ છે એનો રણકાર છે એ સંભળાય છે. એવું રંગભર્યું, રૂપાળું અને સુંદર નાનું એવું મારું ગામ છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ વાત કરી છે કે કોઈ પણ જાતના ઊંચ નીચેના ભેદભાવ છે ને એ મારા ગામોમાં બિલકુલ જોવા મળતા નથી. અને શું છે? તો કે જ્યારે પણ કોઈ પણ છે એ વ્યક્તિ સામું જોવે છે ને, ત્યારે એની આંખની અંદર છે એ પ્રેમ અને હેત છે એ છલકાતા દેખાય છે. કાવ્યના છેલ્લા ભાગની અંદર, છેલ્લી લાઈનની અંદર ખૂબ જ સરસ વાત કરી છે કે જ્યાં આગળ સંત વિનોબા છે એની વાણી અને ગાંધીજીના જીવન સંદેશ છે જ્યાં આગળ ગાજે છે, એવું રંગભર્યું, રૂપાળું, નાનું અને સુંદર એવું મારું ગામ છે. બરાબર. તો સૌથી પહેલાં આપણે શું કરશું? કવિ છે એનો પરિચય પ્રાપ્ત કરશું, ત્યારબાદ આપણે કાવ્યનું ગાન અને કાવ્યનું શ્રવણ છે એ કરીશું, અને ત્યારબાદ આ કાવ્ય છે એની સમજ પ્રાપ્ત કરશું. તો ચાલો આપણે સૌ પ્રથમ કવિ પરિચય પ્રાપ્ત કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો સૌ પ્રથમ આપણે કવિ પરિચય છે એ પ્રાપ્ત કરીએ. કવિ શ્રી જયંતિલાલ નાનજીભાઈ માલધારી, તેમનો જન્મ ઈસવીસન 1909 રાજકોટ જિલ્લાના શિવરાજગઢમાં થયો હતો, જ્યારે તેમનું મૃત્યુ ઈસવીસન 1990 થયું હતું. વિદ્યાર્થી મિત્રો, કવિ શ્રી જયંતિલાલે વર્ષો સુધી દૈનિક પત્રોમાં કઠાર લેખન કાર્ય છે એ કર્યું હતું, અને અહીં આપણને રૂપાળું મારું ગામડું આપ્યું છે. બરાબર. તેમણે ધરતીના છોરું અને ગ્રામ સ્વરાજના પાયા જેવા જાણીતા છે એ પુસ્તકો લખેલા છે. ધરતીના છોરું અને ગ્રામ સ્વરાજના પાયા, રૂપાળું મારું ગામડું એ ભાવગીતમાં કવિએ રળિયામણા ગામડાની તસવીર અને ભાવસભર સહકારની વાત છે એ અહીં આપણને આલેખી છે. તો ચાલો આપણે સૌ પ્રથમ કાવ્યનું શ્રવણ અને કાવ્યનું ગાન છે એ કરીએ. ગાજે છે ગીત જ્યાં હેતનાર રંગ ભર્યું, નાનું રૂપાળું મારું ગામડું. નદીઓના ધીમા મીઠા નીર રહે, રંગ ભર્યું, નાનું રૂપાળું મારું ગામડું. સુખમાં સુખિયા સૌ સાથ મારે, રંગ ભર્યું, નાનું રૂપાળું મારું ગામડું. દુઃખમાં ભેળું છે આખું ગામ રહે, રંગ ભર્યું, નાનું રૂપાળું મારું ગામડું. ધરતી ખેડે છે સૌ સાથ મારે, રંગ ભર્યું, નાનું રૂપાળું મારું ગામડું. ધંધા વિનાનું નથી કોઈ રે, રંગ ભર્યું, નાનું રૂપાળું મારું ગામડું. ઘેર ઘેર ઘંટીઓ ગાજતી રે, રંગ ભર્યું, નાનું રૂપાળું મારું ગામડું. રેટિયાનો મીઠો રણકાર રે, રંગ ભર્યું, નાનું રૂપાળું મારું ગામડું. ખટક ખટું કે સાળ સામટીર, રંગ ભર્યું, નાનું રૂપાળું મારું ગામડું.
ઊંચા નીચાના નથી ભેદ રહે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું કામધેનુ સમાણી ગાવડે રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ધીંગી ધૂરાના ધરનાર રહે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું અંતર પ્રકાશ સૌની આંખ માર રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ધરતી ધ્રુજે છે જને પાય રહે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું સામો જુએ ત્યાં હેત નીત રહે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું આંખડીએ અમી છલકાય રહે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું સંત વિનોબાની વાણીએ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ગાંધીજીનો જય જયકાર રહે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ગાજે છે ગીત જ્યાં હેતનાર રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું નદીઓના ધીમા મીઠા નીર રહે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું 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 તો વિદ્યાર્થી મિત્રો તમને મજા આવી ને કાવ્ય છે એ સાંભળવાની અને સાથે સાથે ગાવાની તો ચાલો હવે આપણે શું કરવા જઈ રહ્યા છીએ કાવ્યની સમજ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ એક એક લાઈન છે હું ગાતી જઈશ અને સમજાવતી જઈશ તમારે તમારી પાઠ્યપુસ્તક પાસે રાખવાની છે ગાજે છે ગીત જ્યાં હેતનાર રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું નદીઓના ધીમા મીઠા નીર રહે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું કવિ અહીં કહે છે કે જ્યાં પ્રેમના ગીતો ગવાય છે જ્યાં નદીઓના પાણી એ મીઠા મધુર એનો પાણીનો પ્રવાહ છે એ ધીમે ધીમે વહી રહ્યો છે ત્યાં આવેલું આનંદ અને ઉલ્લાસથી ભરેલું અને સુંદર એવું ગામ એ મારું છે હવે આપણે બીજી પંક્તિ જોઈએ સુખમાં સુખિયા સૌ સાથ માર રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું દુઃખમાં ભેળું છે આખું ગામ રહે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું જ્યાં ગામના લોકો એ સુખના પ્રસંગોમાં બધા સાથે હળી મળી અને ઉજવે છે જ્યાં દુઃખના પ્રસંગે એ સહાનુભૂતિ દાખવવામાં આખું ગામ છે ભેળું એટલે કે ભેગું થાય છે ત્યાં આવેલું આનંદ અને ઉલ્લાસથી ભરેલું અને સુંદર એવું ગામ છે એ મારું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે શબ્દો તમને આપેલા છે બરાબર એક તો મેં તમને કહ્યું એની જેમ ભેળું એટલે કે ભેગું આખા બધા લોકો છે એ સુખમાં અને દુઃખમાં ભેગા છે એ રહી અને ઉજવે છે ધરતી ખેડે છે સૌ સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ધંધા વિનાનું નથી કોઈ રહે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું કવિ અહીં કહે છે કે જ્યાં આગળ ગામના લોકો સૌ સાથે મળી અને હળી મળી અને ધરતી છે એ ખેડે છે એટલે કે ખેતી કરે છે જ્યાં ગામના બધા જ લોકો પાસે કામ ધંધા છે
એટલે કહેવાનો મતલબ છે કે કોઈ પણ કામ ધંધા વગરનું નવરું બેસી રહેતું નથી. ત્યાં આવેલું આનંદ અને ઉલ્લાસથી ભરેલું અને સુંદર એવું ગામ છે એ મારું છે, જ્યાં આગળ બધા છે એ કામ કરે છે, કોઈ પણ માણસ નવરું બેસી રહેતું નથી, એવું ગામ છે એ મારું છે. ઘેર ઘેર ઘંટીઓ ગાજે તીર રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, રેટિયાનો મીઠો રણકાર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ખટક ખટું કે સાળ સામટીર રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. કવિ કહે છે કે જ્યાં આગળ ઘેર ઘેર અનાજ દળવાની ઘંટીઓનો મધુર અવાજ છે એ સંભળાઈ રહ્યો છે, અને જ્યાં આગળ રેટિયાથી સૂતર છે એ કાતવાનો મધુર છે એ રણકાર જે આવી રહ્યો છે, તેવું આનંદ અને ઉલ્લાસથી ભરેલું નાનું એવું ગામ છે એ મારું છે. ગામડાઓમાં જોવા જઈએ ને તો છે એ ઘેર ઘેર ઘંટીઓનો અવાજ સંભળાય, અને રેટિયાના જે સૂતર છે એનો જે સાળ છે એનો પણ અવાજ છે રણકાર છે એ સંભળાય છે. અહીં એની જ વાત કરેલી છે. ઊંચા નીચાના નથી ભેદ રહે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, કામધેનું સમાણી ગાવડી રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. જ્યાં ગામના લોકોમાં ઊંચ અને નીચનો કોઈ પણ જાતનો ભેદભાવ રહ્યો નથી, જ્યાં ગામના લોકોની મનોકામના પૂર્ણ કરે એવી અપાર ગાયો છે, ત્યાં આવેલું આનંદ અને ઉલ્લાસથી ભરેલું અને સુંદર એવું ગામ છે એ મારું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક શબ્દ વપરાયો છે, અને એ શબ્દ છે એ છે કામધેનુ. તમને કદાચ ખબર હશે કે જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું અને એ સમુદ્ર મંથનમાં ઘણી બધી વસ્તુઓ છે એ નીકળી, જેવું કે વિષ છે, અમૃત છે, બરાબર. એ જ સમુદ્ર મંથનમાંથી એક ગાય ઉત્પન્ન થઈ અને એ હતી કામધેનુ. જે કામધેનુ છે એ દરેકની મનોકામના પૂર્ણ કરે એવી ગાય છે, અહીં એનો જ ઉલ્લેખ કરેલો છે. કામધેનુ ગાયને નંદા અને સુમન પણ કહેવામાં આવતી. વિદ્યાર્થી મિત્રો અહીં એનો જ ઉલ્લેખ કરેલો છે કે ગામમાં ગાય છે એ દરેક છે એની જરૂરિયાતો પૂરી કરે છે. ધીંગી થોરાના ધરનાર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, અંતર પ્રકાશ સૌની આંખ માર રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. કવિ કહે છે કે જ્યાં આગળ કઠિનમાં કઠિન જવાબદારીઓ ઉઠાવનાર મહેનતુ એવા ખેડૂતો રહે છે, જ્યાં ગામના બધા જ લોકોની આંખોમાં મનનું તેજ છે એ છલકાઈ રહે છે, ત્યાં આવેલું આનંદ અને ઉલ્લાસથી ભરેલું અને સુંદર એવું ગામ છે એ મારું છે. વિદ્યાર્થી મિત્રો અહીં એક શબ્દ વપરાયેલો છે, બરાબર, અંતરપ્રકાશ, એટલે કે મનમાં, બરાબર. આંખમાંથી જે કંઈ અંતરપ્રકાશ છે એ મનનું જે તેજ છે એ આંખ સુધી પહોંચી જાય છે. ધરતી ધ્રુજે છે જને પાય રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, સામો જુએ ત્યાં હેત નીત રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, આખડીએ અમી છલકાય રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. કવિ કહે છે કે જ્યાં જેના પગમાં ધરતી છે એ ધ્રુજે છે, જ્યાં ગામના લોકોની સામે જોતા જ જાણે પ્રેમ વરસતો દેખાય છે, જ્યાં ગામના લોકોની આંખોમાંથી છે હેત અને પ્રેમ છે એ ઉભરાતો દેખાય છે, ત્યાં આવેલું આનંદ અને ઉલ્લાસથી ભરેલું અને સુંદર એવું ગામ છે એ મારું છે.
संत वीनो बानी वाणी रे रंग भरू नानू रूपाळू मारू गामडू गांधी बापू नो जय जयकार रे रंग भरू नानू रूपाळू मारू गामडू। कवि कहे छे कि ज्यां संत विनोबानी मीठी अने मधुर ए वाणी संभळाई रही छे, ज्यां गांधीजीना सत्य अने अहिंसा जेवा विचारोनो अमल थई रह्यो छे, त्यां आवेलू आनंद अने उल्लासथी भरेलू अने सुंदर एवं गाम छे मारू छे। विद्यार्थी मित्रों, काव्यची खूब ज सुंदर छे, तमने गावामां अने समझवामां खूब ज मजा पड़ी हशे। तो फरी एक बे वखत छे ई काव्य छे एने सांभळजो अने फरी एनु श्रवण अने गान करजो। तो मळीए हवे पछीना पाठमां। थैंक यू सो मच।